અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ। સુરતમાં BRTS બસો વધારવાની માંગ સાથે ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું છે। બસોની સંખ્યા વધારો અથવા બધી બસો બંધ કરોના બેનર સાથે ABVPએ વિરોધ કર્યું છે। અને સવારે પૂરતી BRTS બસો નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે। BRTS બસો રોકી ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। BRTS બસોની સંખ્યા નહીં વધે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી। મહત્વનું છે કે BRTS બસો ઓછી પડવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે, એટલે ABVP અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વહેલી સવારે બસ રોકી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને બેનરો લગાવી વિરોધ કર્યો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે બસોની સંખ્યા વધારો અથવા તો બધી જ બસો બંધ કરી નાખો। ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। શું છે સમગ્ર વિગત જાણકારી આપી રહ્યા છે બળદેવ સુથાર। બળદેવ, વિદ્યાર્થીઓ વહેલી સવારે વિરોધ કર્યો છે, શું છે વિગતો? જે રીતે સુરતના પૂર્ણા પાટિયા રોડ ઉપર જે રીતે વિદ્યાર્થીઓ ABVPના જે વિદ્યાર્થીઓ છે તે વિરોધ કરવા પહોંચ્યા છે, જોઈ શકાય છે। જે રીતે સતત જે રીતે BRTS બસ અને સિટી બસની જે અછતના હોવાના કારણે અત્યારે જે છે આખો રોડ જે છે તે જામ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે 20થી વધુ જે આજે BRTS બસ અને જે સિટી બસ છે તે રોકવામાં આવી છે, આખો રોડ છે તે જામ કરી દેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના મેયર પણ અહીંયા પહોંચ્યા છે, વિદ્યાર્થીઓને જે સમજાવી રહ્યા છે, કારણ કે સતત જે પ્રયાસ છે તે પ્રયાસ અહીંયા કરવામાં આવી રહ્યો છે। કઈ રીતનો જે વિરોધ છે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનો જે ઉગ્ર જે વિરોધ જોવા મળી રહ્યો છે, એટલે આ બધા ભાઈઓ બહેનો છે આ બસવાળા છે આ લોકો સ્વયં રીતે રોકાયા છે, એટલે અમારી ડિમાન્ડ છે કમથી કમ આ 12 નંબર અને 15 નંબરમાં 50થી વધારે બસો હજુ મૂકવી જોઈએ। વિદ્યાર્થીઓએ જે છે આખો રોડ છે તે જામ કરી દીધો છે, સુરત મહાનગરપાલિકાના મેયર પણ પહોંચ્યા છે। મેમ શું કહેશો, આટલા મોટા વિદ્યાર્થીઓ આજે રોડ ઉપર ઉતરવું પડ્યું? મારે વિદ્યાર્થીઓને જ કહેવું છે કે એમણે છેલ્લે જ્યારે ગયા મહિને મને જે આવેદનપત્ર આપ્યું છે, એ આવેદનપત્ર આપ્યા બાદ આપણે આ અહીંયા SBVP થી લઈને પૂણા સુધી, પૂણા પાટિયા સુધીના તમામ રૂટનો સર્વે કરવામાં આવ્યો છે। આપણા તો જે 12 નંબરની બસ છે, એ 12 નંબરની બસ SBVP થી ફૂલ ભરાવીને આવે છે અને પૂણા પાટિયા પર એ બસ ફૂલ હોય છે, જેથી કરીને આ વિદ્યાર્થીઓને એમાં જગ્યા નથી મળતી। પરંતુ અમે આનો સર્વે કરાવ્યો છે, આપ કહો છો કે સર્વે નથી થયો, અમે આનો સર્વે તમામ વહીવટી અધિકારીઓની ટીમ સાથે, BRTS અને સિટી લિંકના તમામ અધિકારીઓ સાથે રહીને આનો સર્વે કરાવ્યો છે અને આવનારી જ્યારે સિટી લિંકની બોર્ડ મિટિંગ જે કરવામાં આવે છે, એ બોર્ડ મિટિંગની અંદર આપણે આ રૂટ પર 12થી 15 વધુ નવા રૂટો ચાલુ કરવા માટે અને નવી બસો ચાલુ કરવા માટેની બોર્ડ મિટિંગમાં મંજૂરી આપવામાં આવે છે। જ્યારે સુરત શહેરના કોઈ પણ વિસ્તારમાં નવો રૂટ ચાલુ કરવાનો હોય ત્યારે સિટી લિંક BRTS ની જે બોર્ડ મિટિંગ હોય છે, સતત મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત કર્યા છે, છતાં પણ કોઈ નિર્ણય નથી, આ રૂટની મંજૂરી લેવામાં આવે છે। SBVP દ્વારા જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે પણ મેં કહ્યું હતું કે આપનો પ્રશ્ન ખરેખર ખૂબ જ એક અગત્યનો પ્રશ્ન છે, પણ એને કારણે જે પણ આપણે મુશ્કેલીઓ પડે છે અને એમાં નવા રૂટ અમે આઇડેન્ટિફાઈડ કરી લીધા છે, પરંતુ એને રોડ ઉપર લાવવા માટે જે ટેકનિકલી અમારી પાસે એની જે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા અને ટેકનિકલી એનું અમે આ બોર્ડ મિટિંગની અંદર ઘણા સમયથી આ પ્રશ્ન જે મીડિયા પણ ઉપાડી રહ્યું છે, છતાં પણ કોઈ નિરાકરણ ચોક્કસ લાવવા નથી આવતું। સુરત મહાનગરપાલિકા, હું હંમેશા કહેતી હોઉં છું કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે આ સમગ્ર ભારત દેશમાં પ્રથમ નંબર પર છે। આ રૂટ પર ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓનો ધસારો ખૂબ જ હોય છે એને કારણે આપણે આ નવા રૂટ ચાલુ કરવા માટેની એક પ્રોસેસ ચાલુ કરી દીધી છે, મારી સાથે અહીંયા કરવામાં આવે છે। ABVPએ કેમ વિરોધ કરવો પડ્યો? અમારો વિરોધ એ છે, સુરતની કામગીરી ખૂબ જ સરસ છે, ક્લીનેસ્ટ સિટીમાં ટૂંક સમયમાં સુરત નંબર 1 બનવાનું છે, એની અમે વાત નથી કરતા, સુરત નંબર 1 છે ભારતમાં, પણ આ જે વિદ્યાર્થીઓ છે અમે SMC ને એ કહેવા માંગીએ છીએ કે જે આજે બહેન આજે વરાછાનો
વરાછાનો જે રૂમ જોઈ શકાય છે કે ઉગ્ર જે વિરોધ છે તે વિદ્યાર્થીઓની અંદર જોવા મળે છે. કેમ વિરોધ? બસોમાં 40-40 ની સીટ છે અને 70-70 80-80 જણા જાય છે. બસ એ જ અમારો વિરોધ છે અને તેની માટે નવી બસ મુકાય, બસ મુકાવે એ મેને પ્રાર્થના છે. મારો વિરોધ આ જ છે, કારણ કે આ 15 દિવસ કે 30 દિવસ તો જોઈ આવી છે, એક બસ ફૂલ આવે છે, દરવાજા પણ ખુલ્લા રહે છે અને અંદર એવી માંગ થાય છે કે દરવાજા બંધ કરો. મારી એ માંગ છે કે બસો કેમ તમે નથી વધારતા? એટલી બધી બસો પડી છે તો કેમ તમે કાઢતા નથી? મારી માંગ એ છે. સાહેબ, અમારે બાવામાં બહુ મુશ્કેલી પડે છે, અમે ટાઈમે નીકળી નથી શકતા, કોલેજ માટે લેટ થઈ જાય છે. સાહેબ, અમારું શું થશે? તમે તો છેલ્લા 2 વર્ષથી બધા વિદ્યાર્થીઓ બીઆરટીએસમાં સફર કરે છે. 24 તારીખે મેયરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું, 17 દિવસ થઈ ગયા તોય મેયરશ્રી દ્વારા કોઈ આની પર એક્શન લેવામાં આવી નથી. ડેઇલી બહેનો હેરાન થાય છે. આમાં એ જોઈ શકાય છે કે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આખો રોડ છે તે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જે સુરત મહાનગરપાલિકાના મેયર પણ અહીંયા પહોંચ્યા છે, જે વિદ્યાર્થીઓને જે સમજાવી રહ્યા છે, છતાં પણ જે વિદ્યાર્થીઓ છે તે માની નથી રહ્યા. પણ જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર સતત બીઆરટીએસનો જે માંગ છે, કઈ રીતની શું સમસ્યા તમારી? સમસ્યા તો એ છે કે બીઆરટીએસની બસ ટાઈમે આવતી નથી. ટાઈમે આવે તો બીઆરટીએસના ડ્રાઈવરથી લઈને કંડક્ટર સુધી ગેરવર્તન કરવામાં આવે છે. ડ્રાઈવરને કહેવા છતાં ગાડી ઊભી રહેતી નથી અને ડ્રાઈવરને કહીએ કે ગાડી ઊભી રાખો તો ગાડાથી બોલવામાં આવે છે. બહેનો હોય તોય અપશબ્દ બોલવામાં આવે છે. આથી કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થી તરીકે શું પરેશાની? અરે યહાં પે આને મેં બહુત દિક્કત હોતી હૈ, હમ લોગ ડ્યુટી જાતે હૈ ના, બહુત લેટ હો જાતા હૈ, બસ મેં બહુત ભીડ રહેતા હૈ, હમ લોગ જા નહીં પાતે, એસા હૈ. અમારે રોજ એટલે રોજ બસોની પાછળ અડવું પડે છે. ડેઇલી એટલે ડેઇલી અમને બસવાળા દોડાવે છે, અમારી સાથે ગેરવર્તન કરે છે, તો અમારે શું કરવું? અને બસમાં બધા બેઠા હોય તોય મન ફાવે ને એમ બધું અમને કે વિરોધ કર્યો છે. પોલીસ મોટી સંખ્યાની અંદર અહીંયા પહોંચી છે અને જે મેયર તરફથી પણ તેમને સમજાવવા માટેનો જે પ્રયાસ છે સતત જે કરવામાં આવે છે. આખો રોડ છે તે બ્લોક કરી દેવામાં આવે છે. પોલીસ વિભાગ છે તે પણ એ તમામ જે ટ્રાફિક છે તે ડાયવર્ટ જે કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનો વસ્તુ દ્રશ્ય જે રીતે જોઈ શકાય છે કે સતત મીડિયાની અંદર પણ આજે બીઆરટીએસ બસ અને સિટી બસની અંદર જે ભીડ હોય છે અને તે પ્રસારિત કરવામાં આવી હતી, છતાં પણ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જે સ્પષ્ટપણે અહીંયા જોવા મળતી હોય છે. હાલમાં સુરત મહાનગરપાલિકાના મેયર પણ પોતે પહોંચ્યા છે, જે વિદ્યાર્થીઓને સમજાવવા પણ પ્રયત્ન કરી રહ્યા છે. વહેલી સવારથી છેલ્લા 1 કલાકથી આજે છે આજે જે રોડ છે તે બ્લોક કરવામાં આવ્યો છે અને તેમને સમજાવી અને આ રોડ ફરીથી શરૂ કરવા માટેની જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જી જી બળદેવ, બિલકુલ આભાર આપનો. તો હાલમાં સુરતમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, બીઆરટીએસ બસો વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, કારણ કે બસોમાં વહેલી સવારે ભીડ બહુ હોય છે અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.